ધર્મવાદ આપનું સ્વાગત છે. જય હિન્દ સન્માનમાં આજે અમે આપને જૂનાગઢના શૌર્ય ચક્ર સન્માનિત વિજય મુજીદરાની શૌર્ય ગાથા જણાવવા જઈ રહ્યા છીએ. દેશ માટે શહીદ થનાર શહીદો માટે આજે પણ દેશ ગૌરવ અનુભવે છે અને તેની શહીદી માટે આજે તેમનો પરિવાર સન્માન અને ગૌરવની લાગણી અનુભવે છે. વાત છે જૂનાગઢના વીર શહીદ વિજય મોજીદરાના પરિવારની. પોતાના દેશ માટે બલિદાન આપનાર વિજયના પિતાજી તેની નાનપણની યાદો તાજા કરતા કહે છે કે વિજયને નાનપણથી આર્મીમાં ભરતી થવાનો શોખ હતો. તેને બાળપણમાં એક ફોજી જેવો ડ્રેસ પહેરે તેવો ડ્રેસ જીદ કરીને સીવડાવ્યો હતો અને તે કહેતો કે મારે આર્મીમાં નોકરી કરવી છે, તમે માતા પિતા બંને મને પરવાનગી આપો. પિતા અને માતા વિજયની વાતથી સહમત થયા અને તેમને સેનામાં જોડાવાની હા પાડી. વિજય મોજીદરાનો જન્મ 1967માં કુતિયાણા ખાતે થયો. બચપણથી સેનામાં જોડાવાની લાગણીએ તેમને તેમના મુકામ સુધી પહોંચવા મદદ કરી. વર્ષ 1988માં સાગર મુકામે વિજયની સેનામાં જોડાવાની ટ્રેનિંગ શરૂ થઈ અને ત્યારબાદ તેને કાશ્મીરમાં પોસ્ટિંગ મળ્યું. વિજય મોજીદરા કાશ્મીરમાં પોસ્ટિંગ પર હતા. તેમની સાથે કેટલાક જવાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ કાશ્મીરમાં આતંકીઓનો ખાતમો બોલાવી રહ્યા હતા. વાત છે 27 ઓક્ટોબર 1993ની, જ્યારે પાકિસ્તાને નાપાક ચાલ ચાલી. ભારતીય સેના સીમા સુરક્ષા માટે કેટલુંક ખાનગી કાર્ય કરી રહી હતી, પરંતુ એ દિવસે આર્મીના મજૂરો દેખાયા નહીં તો સેનાના ઉચ્ચ અધિકારીઓએ વિજયને કહ્યું કે આપણે તેમને શોધવા જવું જોઈએ. બપોર થઈ ચૂકી છે અને હજુ તેઓ દેખાયા નથી. બપોરનો સમય હોવાથી ખાલી વિજય અને એક ઉચ્ચ અધિકારી સર્ચમાં નીકળી પડ્યા, જ્યારે અન્ય જવાનો આરામમાં હતા. વિજયે પોતાની LMG સાથે લીધી તો તેમની સાથે આવેલા અધિકારીએ માત્ર પિસ્તોલ પોતાની પાસે રાખી. તેઓને પાકિસ્તાનની એ નાપાક હરકતનો ક્યાં ખ્યાલ જ હતો. તેઓને તો ફક્ત એટલું હતું કે તેઓ મજૂરોને શોધવા જઈ રહ્યા છે. ત્યારે એ કાશ્મીરમાં પાકિસ્તાનની બિલકુલ બોર્ડર ઉપર તંગધાર નામની જગ્યા છે, ત્યાં એનું પોસ્ટિંગ હતું. ત્યાં જે મજૂરો એનો માલ સામાન લઈને આવવાના હોય એ સમયસર આવ્યા નહીં, એટલે એના ઓફિસરે કીધું કે આ લોકો કેમ પહોંચ્યા નથી, એટલે ચાલો કે આપણે તપાસ કરવા જઈએ. એટલે બીજા એ લોકોનો નિયમ છે કે બહાર ગમે નીકળવાનું હોય તો હથિયાર લઈને જવું જોઈએ અને ઓછામાં ઓછા 4 જણે જવું જોઈએ. એટલે જમવાનો ટાઈમ હતો, વિજય ઓલા એને ઓફિસરે કીધું કે ભાઈ આ બધા આરામમાં છે, શું કામ આપણે 2 જણા એ નજીકમાં હશે આંટો મારી આવીને જોતા આવી, આ કે દારૂ પીને ક્યાંક પીડાય છે મજૂરો. તો વિજય કે નહીં સર, કે બહાર નીકળવી એટલે હત્યા તો જોઈ જ, તમે લો કે ન લો, મારે તો એટલે એને તો LMG હારે લઈ લીધી હતી, એનો ઓફિસર નવા ભરતી ના હતા, એને ખાલી પિસ્તોલ રાખી હતી. બે બહાર નીકળ્યા એટલે એને એમ તો ગાતો કંઈક દારૂ પીને પીડાય છે. જે મજૂરો સેનાનું કામ કરી રહ્યા હતા તેઓએ પાકિસ્તાની સેના અને આતંકીઓ સાથે હાથ મિલાવી દીધો. થોડે આગળ ચાલતા જ વિજય અને તેમની સાથે આવેલા અધિકારીની નજર આ મજૂરો પર પડી કે તેઓ આતંકીઓનો ભોગ બની ગયા. આતંકીઓએ બંને પર ગોળીબાર શરૂ કરી દીધો. કંઈ પણ સમજ પડે તે પહેલા અધિકારીને ગોળી વાગી અને તેઓ શહીદ થયા. પરંતુ વિજય એક પથ્થર પાછળ સંતાઈને આતંકીઓને જવાબ આપતા રહ્યા. વિજયે 8 આતંકીઓનો ખાતમો બોલાવી દીધો. પોતાની LMG અને સાથે જ 2 ગ્રેનેડ પૈકી આતંકીઓનો મનસૂબો પાર પાડવામાં તેઓને નિષ્ફળ બનાવી દીધા. પરંતુ એ દરમિયાન વિજયને 2 ગોળી માથાના ભાગે વાગી ગઈ અને તેઓ શહીદ થયા. વિજય ગોઠણભેર થઈ અને મોરચો અંબાડી દીધો. એને તરત પોતાની LMG ચાલુ કરી અને સામે 8 વ્યક્તિને ઉપાડી લીધા. વિજયે 2 તો ગ્રેનેડ ફેંક્યા, 2 ગ્રેનેડ ઉપર જેટલા મરી ગયા એ તો જુદા, 8ને તેને વિજય પતાવી દીધા. વિજયને લગભગ 63 ગોળી વાગી હતી અને છેલ્લે એને ખોપરીમાં 2 ગોળી લાગી પછી પડ્યો, ત્યાં સુધી એને જજુમ્યો હતો. વિજયની બહાદુરી જોતા તેઓને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. અપ્રતિમ સાહસ બતાવ્યો, બધું પરાક્રમ કર્યું અને દેશ માટે પ્રાણ આપ્યો. અમને આ આવો દીકરો અમારો દીકરો હોવાનું અમને અતિશય ગૌરવ છે. અમને આમ છાતી અમારી ગજગજ ફૂલે છે કે આવા દીકરા અમે મા બાપ છીએ.
દેશ માટે શહીદ થનાર વિજય મુજુદ્રાની શહીદીને આજે પણ તેનો પરિવાર યાદ કરે છે અને તેણે કરેલા શૂરવીરતા માટે ગર્વ અનુભવે છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ તેમને શત શત નમન કરે છે અને જય હિન્દ કાર્યક્રમમાં તેમને સન્માનિત કરે છે.